તો રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કરતા ક્ષત્રિયોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજના આક્રોશની આગ હવે વધુ ને વધુ ભડકી રહી છે. રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ ગુજરાત આવશે. આવતીકાલે ગોધરા અને રાજકોટમાં મોટા કાર્યક્રમો યોજાશે. રવિવારે સાંજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન યોજાશે. રૂપાલા અંગે આવતીકાલે બેઠકનો દોર પણ ચાલશે. ઉતેલિયાના યુવરાજ શાહે ભગીરથસિંહને અપાય છે મોટી જવાબદારી. દેશભરના રાજવીઓને આંદોલનમાં જોડાવાની જવાબદારી સોંપવામાં આવી છે. તો આવતીકાલે રૂપાલા વિરુદ્ધ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આવતીકાલે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે. રણનીતિ રાજકોટથી જ નક્કી કરવામાં આવશે. રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ મહિપાલસિંહ મકરાણા પણ ગુજરાતમાં આવશે. આવતીકાલે ગોધરા અને રાજકોટમાં મોટા કાર્યક્રમો યોજાશે. ગોધરામાં ક્ષત્રિય સંમેલન અને રાજકોટ આવેદનપત્ર આપવામાં આવશે. રવિવારે સાંજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન યોજાશે. આ ઇસ્યુ જે છે હવે એ પેન ઇન્ડિયા ઇસ્યુ થઈ ગયો છે અને અને ધીરે ધીરે હવે એક એક કરીને બધાએ માજી રાજવીઓ અને આ આ આંદોલનને સંમતિ આપે છે. એટલે અમારી અમારી એવી એવી એક અત્યારે કાલે સાંજે અમે ગોતા ભવન ઉપર બધાએ માજી રાજવીઓ ભેગા થવાના છીએ અને અહીંયાથી અમે એક પ્રેસ કરવાના છીએ અને વી આર ગોઈંગ ટુ કન્વેટ ટુ ધી બીજેપી કે ભાઈ આપ કંઈ પણ કરો, આમની પરસોત્તમભાઈની ટિકિટ આપ પુલ બેક કરો, પછી જ આ બધું આંદોલન શાંત થશે એવું મને લાગે છે અત્યારે. સીધા જશું હિતેન વિઠલાણી અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેન, સતત વિરોધની જે આગ છે આગળ વધી રહી છે અને આવતીકાલે તો મોટા સંમેલનો થવાના છે. ઘણા મોટા આગેવાનો છે તે પણ આ સંમેલનમાં જોડાવાના છે, કારણ કે પરસોત્તમ રૂપાલા છે તેમણે ચૂંટણીના શ્રી ગણેશ પ્રચાર અને પ્રસારના કરી દીધા છે. હવે શું થશે એના ઉપર સૌ કોઈની નજર છે. જુઓ, અત્યારે તો ક્યાંક ને ક્યાંક દીક્ષિતા વાત કરીએ તો આર પારની લડાઈ જે છે તે બંને પક્ષો વચ્ચે દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી નક્કી કરીને બેઠી છે કે ટિકિટ નહીં કાપવામાં આવે, સમાધાનનો એક માર્ગ જે છે તે કાઢવામાં આવે. સમાધાન કેવી રીતે નીકળશે, કારણ કે બીજી તરફ ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે હવે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈપણ પ્રકારની બેઠક જે છે તે યોજવામાં નહીં આવે. આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે, દેશભરમાં આંદોલનને જે છે તે ફેલાવવામાં આવશે અને રૂપાલાના મુદ્દા સાથે દેશભરમાં ક્ષત્રિય સમાજના લોકોને અને મહિલાઓને જોડાવાનું આહ્વાન કરવામાં આવશે. જ્યાં સુધી ક્ષત્રિય સમાજનું એવું માનવું છે કે જ્યાં સુધી આ આંદોલન દેશભરમાં નહીં ફેલાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી જે છે તેના ઉપર એક પ્રકારનો દબાવ નહીં બને અને તે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી જે છે તે પાછી નહીં ખેંચે. કારણ કે અત્યાર સુધી તેમની પાસે સમય છે. 12 તારીખે નોમિનેશનની પ્રક્રિયા ગુજરાતમાં શરૂ થશે. 19 તારીખે નોમિનેશન પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે અને 24 તારીખે ઉમેદવારીપત્ર પાછો ખેંચવાનો છેલ્લો દિવસ છે. એટલે ક્યાંક ને ક્યાંક તેમનું માનવું છે કે આ પીરિયડ દરમિયાન વચગાળામાં જ એક આંદોલન એવું ઉગ્ર ઊભું કરવાનું રહેશે જેથી ભારતીય જનતા પાર્ટી દબાવમાં આવે અને નોમિનેશન પ્રક્રિયાના છેલ્લા દિવસ પહેલાં ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપે. પણ બીજેપી તરફથી એવું કંઈ હજુ સુધી દેખાતું નથી. બીજેપી સાફ સાફ કહી રહી છે કે ટિકિટ નહીં કાપવામાં આવે. 2 વાર માફી માગી ચૂક્યા છે, 3જી વાર એક અન્ય કાર્યક્રમમાં માફી માગી ચૂક્યા છે. તો હવે કોઈપણ પ્રકારનો ઉમેદવારી રદ કરવાનો સવાલ ઊભો નથી થતો. મોટું મન રાખીને સમાજે જે છે તે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાને માફ કરવાનું રહેશે. પણ ક્ષત્રિય સમાજ હવે પોતાની પૂરી તૈયારી કરી ચૂક્યું છે. ઉતેલિયાના રાજવી જે છે તેમને ભગીરથસિંહને જવાબદારી આપવામાં આવી છે. આવતીકાલે દેશભરના રાજવીઓને જે છે તે અમદાવાદમાં ભેગા કરવામાં આવશે અને એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ પર કરવામાં આવશે. તેના સિવાય વાત કરીએ રાષ્ટ્રીય કરણી સેનાના જે અધ્યક્ષ છે મહિપાલસિંહ મધેડના, તે પણ આવતીકાલે જે છે તે ગુજરાત આવવાના છે. આવતીકાલે બપોરે તે અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ તે પોતાની એક રણનીતિ જે છે સમગ્ર આંદોલનને કેવી રીતે પદ્માવત ફિલ્મ વખતે જે આંદોલન દેશભરમાં ઊભું કર્યું હતું તેવી જ રીતે કેવી રીતે આને દેશભરમાં ઊભું કરાય તેની એક રણનીતિ સાથેની બેઠક યોજીને રાજકોટ જશે. રાજકોટથી પછી રવિવારના દિવસે ધંધુકામાં જે એક મોટું સંમેલન જે છે ક્ષત્રિય સમાજનું ઊભું થવાનું છે તે સંમેલનમાં પણ આ તમામ લોકો જે છે તે જોડાશે. બિલકુલ, આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું હિતેન.